ડીસા અનાજ માર્કેટ ખાતે બનાસકાંઠા જિલ્લા જાગીરદાર રાજપૂત ક્ષત્રિય મંચ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી ક્ષત્રિય જાગીરદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય જાગીરદાર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતભરમાંથી ક્ષત્રિય જાગીરદાર સમાજના લોકો હાજર રહ્યા હતા. આ સ્નેહ મિલન સમારોહનો ખાસ ઉદ્દેશ સમાજ સુધારણા, સમાજમાં પ્રવર્તતા કુરિવાજો, વ્યસન મુક્તિ, શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ સમાજમાં સંગઠન મજબૂત થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી જાગીરદાર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા દેશની રક્ષા, ગૌ બ્રાહ્મણ સ્ત્રીની રક્ષા, પ્રતિપાલ જેના માટે ક્ષત્રિય વીરલાઓએ પોતાનું બલિદાનો આપીને આ દેશને માતૃભૂમિ તેમજ દેશની પ્રજાને રક્ષણ આપી છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજા ખાતે આવા સુવર્ણ ભારતને સ્થાપિત કરવા અને સમાજને સંગઠિત કરવા તેમજ યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે આજરોજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, દિયોદર સ્ટેટ પૂર્વ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ રાણા તેમજ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી નવા વર્ષની લોકોને શુભકામનાઓ પાઠવી હતી. આજના યુગ પ્રમાણે માત્ર ને માત્ર જાગીરદાર રાજપૂત સમાજને અને ક્ષત્રિય સમાજને અભ્યાસ તરફ દોરવા માટે ક્યાંક ને ક્યાંક કોઈ વ્યસન હોય તો એ વ્યસનથી દૂર રાખવા માટે અને આ સમાજની સમગ્ર બનાસકાંઠાની ગુજરાતની અંદર એકતા થાય આ ત્રણ હેતુને લઈને અમે આજે સમગ્ર બનાસકાંઠા અને ગુજરાતમાંથી વધારેલા મારા મહેમાનશ્રીઓને વિનંતી કરી છે. આવનારા દિવસોમાં બનાસકાંઠા જિલ્લામાં અને ડીસા મુકામે દીકરા દીકરીઓ માટે શિક્ષણ સંકુલ ઊભું થાય અને એ શિક્ષણ સંકુલ ઊભું થાય ત્યારે સમગ્ર બનાસકાંઠાની અંદર દરેક કોમ્યુનિટી અભ્યાસની રીતે ખરેખર પછાત છે. એમાં અમે આનાથી પણ પછાત છીએ. એના કારણે સમાજને આજે મોડે મોડે વિચાર આવ્યો છે કે આપણે પણ બનાસકાંઠાની અંદર એક મોટું સંકુલ ઊભું કરીએ, ત્યાં આપણી દીકરા દીકરીઓ ભણે અને આવનારા દિવસોમાં ક્યાંક ને ક્યાંક બીજા સમાજની હરોળમાં ક્યાંક અભ્યાસ કરીએ તો કોઈ ડૉક્ટર છે, વકીલ છે, એન્જિનિયર છે એવા અભ્યાસ તરફ આગળ વધે એના માટે અમારું આ સ્નેહ મિલન રાખ. આજરોજ યોજાયેલ ક્ષત્રિય જાગીરદાર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બિન સચિવાલયની યોજાયેલ પરીક્ષામાં થયેલ ગેરરીતિ બાબતે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર માનસિકતા એવી છે કે કોઈ પણને નોકરી ન આપવી પડે તે માટે પરીક્ષાઓમાં રિઝલ્ટ આવ્યા બાદ કોઈને પણ હાઈકોર્ટમાં મૂકવા માટે સરકારનું જ આયોજન છે. છેલ્લા 20-25 વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે તેનું લોકોએ વિચાર કરવો જોઈએ. અત્યારના શાસનથી લોકો ખુશ છે અને જો ન હોય તો લોકોએ સરકારનું કંઈક કરવું જોઈએ અને જો સરકાર સામે કશું જ ન કરવું હોય તો લોકોએ ભોગવવાની તૈયારી રાખવી જોઈએ. હું ગયો તો ત્યાં જે સરકાર જે છે તે સરકાર છે. આ સરકારની માનસિકતા એવી છે કે કોઈને નોકરી ના આપવી પડે, પરીક્ષા આપ્યા પછી રિઝલ્ટ આવે તો કોકને હાઈકોર્ટમાં મોકલી આપવાનું પણ સરકારનું આયોજન હોય, સ્ટે આવે તો વાત પૂરી જાય. છેલ્લા 20-25 વર્ષથી બીજેપીનું રાજ ગુજરાતમાં છે તો લોકો એનો વિચાર કરે કે આ સરકારને શાસનથી ખુશ છે, ના હોય તો બીજું કંઈક કરે, પણ એમાં એમાં પડ્યા રહેવું હોય તો ભોગવે પછી, એમાં ક્યાં કંઈ નવું છે? આમાં નથી ગમતું તો બદલી કાઢો ને. આ નકામા તો સારા લોકો લાવો તો નકામા હું કામ, નકામા ઉપર સિક્કા મારવા, નકામા બી કહેવાય. સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા.